हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू एवरीवन। वेलकम टू द ऑनलाइन एजुकेशन चैनल ऑफ सरोवर इंस्टीट्यूट मोरबी। सो टुडे वी आर गोइंग टू लर्न अबाउट बीकॉम सेमेस्टर 5, नंबर सब्जेक्ट इज ऑडिटर। दिस इज अवर लेक्चर नंबर 2। सो आज अपने आनी अंदर समझवानुं छे ऑडिटिंग एंड कॉर्पोरेट गवर्नेंस। ओके, ऑडिट नी अंदर अपने त्रण जे टर्म छे लर्न करेली। वेरी फर्स्ट ऑडिट, दैट इज नंबर 2, ऑडिटिंग एंड ऑडिटर। ओके, अपने शोर्ट में रिफर कर लीए। वेरी फर्स्ट ऑडिट, ऑडिट मीन्स टू चेक आउट, એટલે કે તપાસ કરવી। અહીંયા વાત આવે છે કંપનીની અંદર જે જે અકાઉન્ટિંગ મેટર છે એની તપાસ કરવાની। તો ઓડિટ મીન્સ કે કંપની જે જે એકાઉન્ટ મેન્ટેન કરે છે એની આપણે તપાસ કરવી। ઇટ ઇઝ નોન એઝ ઓડિટ। ઓડિટિંગ, દેટ ઇઝ ધ પ્રોસેસ। ઓડિટિંગ એક પ્રોસેસ છે કે હવે આપણે જે જે ટ્રાન્ઝેક્શન્સ મેન્ટેન કરેલા છે, ઓડિટિંગની અંદર જે કંઈ પણ આપણે પ્રોસેસ પ્રોસિજર્સ છે એ આપણે કન્ડક્ટ કરીએ છીએ, તમામ પ્રોસિજરને પ્રોપર મેનરની અંદર કન્ડક્ટ કરવાનું જે કામ છે કરે છે ઓડિટિંગ। નેક્સ્ટ થિંગ ઓડિટર, ઓકે, વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ ઓડિટર? જે આખી ઓડિટિંગની પ્રોસેસ છે એ પ્રોસેસને કન્ડક્ટ કરીને પ્રોપર વેની અંદર વ્યવસ્થિત આખી રેકોર્ડ કરવો, એનો ડેટા મેન્ટેન કરવો, એનું કામ કોણ કરે છે? ઓડિટર। ઓકે, સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓડિટ, ઓડિટિંગ એન્ડ ઓડિટર। નાવ આપણે આવીએ છીએ કોર્પોરેટ ગવર્નન્સ ઉપર। ઓકે, વોટ ઇઝ મિનિંગ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ? સો કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ છે બિઝનેસ એથિક લો, એટલે કે કાયદો, ઓકે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કે નીતિ નિયમ, સેક્શન એટલે કે કલમ। તો તમે જુઓ છો કે એક વર્ડની અંદર ઓલ ધ થિંગ વિચ વી હેવ ટુ કન્ડક્ટ ઇન ધ લો, કાયદાની અંદર જે કાંઈ પણ વસ્તુનો સમાવેશ થાય એ તમામ પ્રકારની ઓથોરિટી છે એ છે કોર્પોરેટ ગવર્નન્સ। તો આની અંદર કોર્પોરેટ ગવર્નન્સની રિક્વાયરમેન્ટ શું છે એ વેરી ફર્સ્ટ આપણે જોઈએ। તો ઓડિટિંગ જે છે એક લીગલ પ્રોસિજર છે જેનાથી કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ આપણે જાણી શકીએ છીએ, પણ આજના ટાઈમિંગમાં તમે જોશો તો આ પ્રોસેસની અંદર છેડછાડ પણ કરી શકાય છે। ઓકે, પૈસા ખવડાવીને આપણે જે રેકોર્ડ્સ બતાવવા હોય એ બતાવી શકીએ છીએ। તો આ રીતના ફ્રોડ્સને તમારે કંટ્રોલ કરવાના છે, એ કંટ્રોલ કરવા માટે થઈને ખાસ એક ઓથોરિટી જે છે એ તૈયાર કરવામાં આવી છે। ઓથોરિટી છે કોર્પોરેટ ગવર્નન્સ, નીતિ નિયમ, લો, સેક્શન, ઓકે, લીગલ ફ્રેમવર્ક એની અંદર એક છે લીગલ ફ્રેમવર્ક। ઓકે, સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લીગલ ફ્રેમવર્ક? આપણે કંપનીની અંદર મેં તમને કીધું કે જે રીતે ઓડિટના એક એક મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે, જે આપણે એકાઉન્ટનું ઓડિટિંગ કરીએ છીએ એની અંદર જે આખું ફ્રેમવર્ક છે એટલે કે તમારી કાર્યપદ્ધતિ છે લીગલ મેનરની અંદર થવી જરૂરી છે। જે કાંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન એની માટે થઈને ક્રિએટ કરવામાં આવે છે એ રૂલ્સ અને રેગ્યુલેશન એની માટે ફોલો કરવા ખૂબ જ જરૂરી બની જાય છે। ઓકે, તો આ રૂલ્સ અને રેગ્યુલેશન અકોર્ડિંગ લીગલ ફ્રેમવર્ક કરવું જે છે એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે આપણે કન્સિડર કરવું પડે। સો દેટ ઇઝ લીગલ ફ્રેમવર્ક। ઓકે, આફ્ટર એકાઉન્ટેબિલિટી, અહીંયા વર્ડ એકાઉન્ટેબિલિટી મીનિંગ થાય છે જવાબદારી। કોર્પોરેટ ગવર્નન્સના અંડરમાં ઘણી બધી ઓથોરિટીઝ છે જનરલી વર્ક કરતી હોય છે, તો આ તમામ ઓથોરિટીઝ જે છે એ ઓથોરિટીઝનું વર્ક એ પ્રોપર મેનરમાં થવું જરૂરી છે, કેમ કે દરેક વ્યક્તિ માટે એક મોરલ રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરેલી હોય છે કે નીતિથી આપણે કઈ રીતે કાર્ય કરી શકીએ। ઇટ ઇઝ નોન એઝ મોરલ રિસ્પોન્સિબિલિટી। તો એની માટે એકાઉન્ટેબિલિટી જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કેમ કે જ્યારે વાત આવે છે કે ઓડિટ માટે થઈને અમુક વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે છે, ઓકે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, અલગ અલગ ઓથોરિટીઝ જે છે એને આની માટે અપોઇન્ટ કરવામાં આવે છે,
તો એની માટે જવાબદારી છે. ઓકે, કન્ટ્રી લેવલ ઉપર જ્યારે આપણે વાત કરીએ ત્યારે મોરલ રિસ્પોન્સિબિલિટી જે છે ક્રિએટ થઈ જાય છે. તો આને યસ વી હેવ ટુ ડન ઇન હમ્બલ એન્ડ ઓનેસ્ટ મેનર. સો ઇટ ઇઝ નોન એઝ એકાઉન્ટેબિલિટી, એટલે કે જવાબદારી. જ્યારે વાત આવે ઓડિટની, એકાઉન્ટને આપણે પ્રોપરલી વેરીફાઈ કરવાના થાય, એ એકાઉન્ટ ખરેખર કે જે મેનરની અંદર આપણે ઇટ ઇઝ નોટ વર્ટિકલ ઓર હોરિઝોન્ટલ ફોર્મ, બટ જે કાંઈ પણ ડેટા એન્ટ્રીઝ આપણે કરીએ છીએ, જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન આપણે એને રેકોર્ડ કરીએ છીએ, એને જ્યારે આપણે ઓડિટિંગ એટલે કે એની તપાસ કરીએ તો એ એકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. ઓકે, મેમોરેન્ડમની જે કાંઈ પણ પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સના એકોર્ડિંગ આ બધી વસ્તુ મેન્ટેન કરેલી છે કે નહીં એ શો કરે છે અકાઉન્ટેબિલિટી ઓફ ધ કંપની. ત્યારબાદ આવે છે ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્સપરન્સી. ઓકે, માહિતી અને તેની પારદર્શિતા, ગુજરાતીમાં આનો મિનિંગ થાય છે ટ્રાન્સપરન્સીનો પારદર્શિતા. તો વેરી ફર્સ્ટ તો છે ઇન્ફોર્મેશન. હવે ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ જે છે એ આપણો ફર્સ્ટ સોર્સ કહી શકાય. ઓકે, તો એ ફર્સ્ટ સોર્સની રિક્વાયરમેન્ટ આપણને પ્રાઇમરી લેવલ ઉપર મળે છે કે કયા કયા અકાઉન્ટ્સ જે છે આપણે મેન્ટેન કરીએ છીએ, કેટલા યુનિટ આપણા વર્ક કરે છે. ઓકે, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, જો તમે આ ઇન્ફોર્મેશન પ્રોપરલી એને પ્રોવાઈડ કરો છો તો એના ઉપરથી તમારી એકાઉન્ટ જે ફાઇનાન્શિયલ ક્રેડિટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પફુલ વધારે થાય છે. અધરવાઇઝ જે છે એ ઇન્ફોર્મેશન પ્રોપર મેનરની અંદર આની અંદર મળેલી ન હોય. ઓકે, તો ઇન્ફોર્મેશનનું હોવું જરૂરી છે. એન્ડ ટ્રાન્સપરન્સી, રેકોર્ડ ટ્રાન્સપરન્સી, પારદર્શિતા. જે રેકોર્ડ એટલે કે વાઇટના ટ્રાન્ઝેક્શન, તમે જે કંઈ પણ વ્યવહાર કરો છો એની નોંધ હોવી તમારી પાસે જરૂરી છે. ઇફ યુ આર ઇન્કમ ટેક્સ પેયર તો એ સેબી પણ તમારા તમામ ટ્રાન્ઝેક્શન્સ ઉપર વોચ રાખે છે. તો ક્યારે પણ જે કહી શકાય કે મિસ એફિશિયન્સી જે છે એ આની અંદર ક્રિએટ થવાની પોસિબિલિટીઝ વધુ છે. એની માટે થઈને ઇન્ફોર્મેશન એન્ડ ધ ટ્રાન્સપેરન્સી બિટવીન ધ રેકોર્ડ દેટ ઇઝ વેરી નેસેસરી પાર્ટ ઓફ ઓડિટિંગ. ત્યારબાદ મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ આપણી પાસે છે. તો મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ એની જરૂરિયાત ક્યારે પડે છે? તો કોર્પોરેટ ગવર્નન્સ એક એવી ઓથોરિટીઝ છે, એવી એક કહી શકાય કે જેની અંદર કંપનીના લોઝ, ઓકે, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જે કાંઈ પણ પ્રોવિઝન છે એ પણ કોર્પોરેટ ગવર્નન્સ જે ખાસ કરીને ધ્યાનમાં લે છે કે જ્યારે કંપનીના ફોર્મમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થયેલા હોય અને એની અંદર કાંઈ પણ એ રીતની મિસપ્રેક્ટિસ ક્રિએટ કરવામાં આવે તો કોર્પોરેટ ગવર્નન્સની વોચ ટોટલી એના ઉપર રહેલી હોય છે. તો આ જે પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે વેન વી આર કન્ડક્ટિંગ ધ લોઝ ઓફ ધી કંપની એન્ડ ઇટ ઇઝ નોન એઝ કોર્પોરેટ ગવર્નન્સ. નાવ એક ઓડિટ કમિટી, ઓકે, દેટ ઇઝ વન ઓફ ઓડિટ કમિટી. અનધર ઓડિટ કમિટી, ઓકે, આ એક છે લીગલ ફ્રેમવર્ક ઓફ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ કંપની. ઓકે, જે રીતે સેબી કામ કરે છે એ જ રીતે કોર્પોરેટ ગવર્નન્સ ઓડિટિંગની પ્રોસેસની અંદર કામ કરે છે. ત્યારબાદ ઓડિટ કમિટીમાં આગળ જોઈએ તો ઇન્ટરનલ ઓડિટ પર્ફોર્મન્સ. ઓકે, હવે વેરી ફર્સ્ટ આપણે ડિસ્કસ કરેલું કે કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઓડિટિંગના જે કંઈ પણ લોસ છે, પ્રોવિઝન્સ છે, એ બધા નેસેસરી આપણે ફોલો કરવા પડે છે. તો એ રૂલ્સ ફોલો કર્યા બાદ વી નીડ આઉટકમ ફ્રોમ ધેટ, તો એ ઇન્ટરનલ ઓડિટ પર્ફોર્મન્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે, ઓડિટ પર્ફોર્મન્સ, તે પર્ફોર્મન્સને આપણે મેઝર કઈ રીતે કરી શકીએ તેની માટે આપણે ઇન્ટરનલ ઓડિટ ફંક્શન્સ વિશે સ્ટડી કરવું જરૂરી બની જાય છે. પર્ફોર્મન્સને તમે કઈ રીતે જજ કરી શકો? તો કે જ્યારે તમારું કાર્ય એટલે કે જે તમારા ફંક્શન્સ છે એ પ્રોપર વેની અંદર થતા હોય ત્યારે તમે પર્ફોર્મન્સને પ્રોપરલી જજ કરી શકો છો. ઓકે, તો એની માટે થઈને વેરી ફર્સ્ટ એન્ડ નેસેસરી ફેક્ટર ઇઝ પ્લાનિંગ, આયોજન. ઓકે, તો ઓડિટની અંદર પ્લાનિંગ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બીકોઝ ઓફ કે જ્યારે તમે કંપનીના ફોર્મમાં એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે છે, એના એકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ છે, જે એકાઉન્ટિંગ સિસ્ટમ
કંપની દ્વારા અડોપ્ટ કરવામાં આવે છે અને મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જે પ્રોવિઝન છે ફોલો કરવામાં આવે છે એના મુજબ પ્લાનિંગ થવું ખૂબ જ જરૂરી છે. સ્ટાફિંગ, દેટ ઇઝ સ્ટાફિંગ, ઓકે, કર્મચારી દ્વારા કઈ રીતે કાર્ય કરવું થ્રુ ધ પ્રોસેસ, ઓકે, એન્ડ ધ ટેકનિક ઓફ પ્રોડક્શન વી આર અડોપ્ટિંગ, તો એની માટે પણ પ્લાનિંગ હોવું જરૂરી છે. વન, દેટ ઇઝ બજેટિંગ, ઓકે, એક બજેટ ડિસાઇડ કરીને આપણે કંપનીનું કોઈ પણ ફોર્મ જે છે રન જનરલી કરતા હોઈએ છીએ, તો બજેટિંગ પણ જરૂરી છે. તો આ બધી વસ્તુ, એટલે કે ફર્સ્ટ થિંગ આપણે ઇન્ક્લુડ કરી પ્લાનિંગ વેન વી આર ડુઇંગ અ પ્લાનિંગ ઓફ ધ કંપની, ઓકે. આફ્ટર વી આર ડુઇંગ અ પ્લાનિંગ વી નીડ એક્ઝિક્યુશન ઓફ પ્લાન, વે પ્લાનને એક્ઝિક્યુટ કરવાનો છે, ઓકે. વી આર ડિસાઇડિંગ વન મેનેજમેન્ટ ઓથોરિટી ટુ ડુઇંગ ધ વર્ક ઓર ટુ રન ધ કંપની, એ કંપની ચલાવવા માટે થઈને આપણે એક પ્લાનિંગ જે છે એ, અધરવાઇઝ વી હેવ ફોલો વન ટેકનિક એન્ડ વી હેવ અ પર્સન, વી હેવ અ સબોર્ડિનેટ, વી હેવ એમ્પ્લોઈઝ, વી હેવ ડિફરન્ટ ઓથોરિટીઝ, વી હેવ ડિફરન્ટ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓકે. તો નેક્સ્ટ, દેટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, ઇટ ઇઝ નોન એઝ એક્ઝિક્યુશન, એ પ્લાનને આપણે એક્ઝિક્યુટ તેના દ્વારા કરી શકીએ છીએ. વી નીડ અ એડમિનિસ્ટ્રેશન, વહીવટ, ઓકે, વી નીડ અ પર્સન વોર ડુઈંગ બેટર એડમિનિસ્ટ્રેશન. પ્રોપર વેની અંદર પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે થઈને જે આપણી એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ છે એ ખૂબ જ સારી હોવી જરૂરી છે, ઓકે. તો પ્લાનિંગ પછી જો તમે વિચારો તો સેકન્ડ સ્ટેપ જે છે એ પ્લાનનું એક્ઝિક્યુશન કરવું છે. સો ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ એક્ઝિક્યુટ ધ પ્લાન, ઓકે. પણ ઓડિટની અંદર પ્લાનિંગ, યસ. તો જ્યારે તમે ઓડિટની કઈ મેથડ એડોપ્ટ કરો છો, ડિસાઇડ કરો છો, ઓડિટર ફોર દેટ પ્રોસેસ ઓફ ઓડિટ, ઓકે, તો આ તમામ પ્રકારનું પ્લાનિંગ જે છે એની અંદર કરવું નેસેસરી છે, કે કેવા સ્કિલફુલ વ્યક્તિને એઝ ઓડિટર તમે અપોઇન્ટ કરી શકો છો, ઓકે. તો એન્યુઅલ જનરલ મિટિંગ જ્યારે કંપનીની અંદર કન્ડક્ટ કરવામાં આવે છે ત્યારે ઓડિટરની ડ્યુટીઝ, એની રિસ્પોન્સિબિલિટીઝ, ઓકે, આ બધું ડિસાઇડ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ એક્ઝિક્યુશન. આફ્ટર રિપોર્ટિંગ પણ, સોરી, મોનિટરિંગ પણ એટલું નેસેસરી છે. મોનિટરિંગની જરૂરિયાત ક્યાં આવે? મોનિટરિંગ દેટ ઇઝ ટુ ચેક આઉટ કે આપણે જે રીતે વર્ક કરેલું છે એ વર્ક પ્રોપર મેનરમાં થાય છે કે નહીં, એની માટે જરૂરિયાત છે મોનિટરિંગની, ધ્યાન રાખવાની. મોનિટરિંગ અધર વર્ડ્સમાં તમે કહી શકો છો ડાયરેક્શન, ઓકે, કે મોનિટરિંગ જે છે એ તમારા જે જે કહી શકાય કે તમારા ટોપ લેવલ ઓથોરિટીઝ દ્વારા કરવામાં આવે છે. અધરવાઇઝ એની માટે થઈને એક કોઈ બી સ્પેશિયલ પર્સનને બી હાયર કરવામાં આવે છે, હુ હેવ અ મોર એક્સપિરિયન્સ અબાઉટ ઓડિટિંગ એન્ડ ઓડિટિંગ પ્રોગ્રામ, હુ હેવ અ સ્પેશિયલ સ્કિલ ઓર એક્સપિરિયન્સ ઇન દેટ ફિલ્ડ. તો આવા વ્યક્તિને જે છે એઝ અ મોનિટર આની અંદર અપોઇન્ટ કરવામાં આવે છે, કે તમામ પ્રકારની એક્ટિવિટી પ્રોપરલી કન્ડક્ટ કરવામાં આવે છે કે નહીં એના ઉપર વોચ રાખવા માટે થઈને મોસ્ટ નેસેસરી થિંગ દેટ ઇઝ મોનિટરિંગ. સો આફ્ટર પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ પ્લાન, મોનિટરિંગ જે છે એક નેસેસરી પાર્ટ આની અંદર થઈ જાય છે. તો નેક્સ્ટ સ્ટેપ જે આપણે કન્ડક્ટ કરવાનું થાય દેટ ઇઝ મોનિટરિંગ. તો ઓડિટની અંદર આ એક જે છે એ નેસેસરી પાર્ટ છે. આફ્ટર લાસ્ટ થિંગ છે એ છે રિપોર્ટિંગ. ઓવરઓલ તમે બધા જ ફેક્ટર જે છે એને તમે કન્સિડર કરો છો. યુ આર ડુઇંગ ઓડિટિંગ, યુ આર ફુલફિલ ધ રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ ધ યર વિચ વિલ બી નીડ ફોર ધ ઓડિટિંગ પ્રોગ્રામ, ઓકે. તો ઓડિટર દ્વારા લાસ્ટિંગ જે છે ડ્યુરિંગ ધ યર જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ મેન્ટેન કરવામાં આવે છે એનો ડેટા જે કલેક્ટ કરવામાં આવે છે એના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ઓર અધર એસ્પેક્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, તમામ પ્રકારનું જે છે એ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરીને એનું પ્રોપર ફાઇલિંગ કરવું, ઓકે, અને એને પ્રોપર મેનરમાં રાઇટિંગ ફોર્મની અંદર તમારે સાચવવા. ત્યારબાદ વી નીડ રિપોર્ટિંગ ટુ અવર બોસ ઓર વી કુડ સે અવર ઓનર, ઓકે. તો આ તમામ પ્રકારનું પ્લાનિંગ, તમામ પ્રકારનો ઓડિટિંગ રિપોર્ટ, ઓકે, એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ કે તમામ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે કે નહીં, એના રૂલ્સ એકોર્ડિંગ કામ થાય છે કે નહીં, બધું મેઝર કર્યા બાદ
એનું રિપોર્ટિંગ જે છે એ કરવામાં આવે છે ટોપ લેવલ ઓથોરિટીઝ પાસે. ઓકે, તો અહીંયા આપણે ફોર જનરલ ઇન્સ્ટ્રક્શન ટોપ લેવલ ઓથોરિટી. ટોપ લેવલ ઓથોરિટીને આપણે આ વસ્તુનું રિપોર્ટિંગ કરવું જરૂરી છે, જેના ઉપરથી કંપનીની ફેર એન્ડ ટ્રુ ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ આપણે જાણી શકીએ છીએ. સો દેટ ઇન સિમ્પલ મીનિંગ કે જે પ્રોપર મેનરની અંદર વર્ક કરવા માટે રૂલ્સ અને રેગ્યુલેશન અને લોઝની જરૂરિયાત પડે. ઓકે, એ ક્રિએટ કરવો આવે છે થ્રુ ધ કોર્પોરેટ ગવર્નન્સ, લીગલ ફ્રેમવર્ક, અકાઉન્ટેબિલિટી દેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી, ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્સપેરન્સી. ઓકે, પ્રોપર વેની અંદર ટ્રાન્ઝેક્શન દેખાડવા દેટ ઇઝ ટ્રાન્સપેરન્સી. ઓકે, ઇન્ફોર્મેશન તમે જે જે અધર ઇન્વેસ્ટમેન્ટ અધરવાઇઝ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અનધર વર્ડ્સ દેટ ઇઝ ઇન્ટરનલ ઓડિટ ફંક્શન. ઇન્ટરનલ ઓડિટ દ્વારા ફંક્શન્સને આપણે ખાસ કન્સિડર કરવાના થાય પ્લાનિંગ, એક્ઝિક્યુશન, મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ. ઓકે, રિપોર્ટિંગ ટુ ધ ટોપ લેવલ ઓથોરિટી. સો ધીસ ઇઝ અ ઓડિટ કમિટી એન્ડ દેટ ઇઝ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. થેન્ક યુ.